सुप्रभात। आजनो दिवस अपना सौ माटे मंगलमय बनी रहे तेवी सरस्वती माताना चरणों में वंदना। तमने खबर छे आपणा घर में आपणा मम्मी आपणने सूडावता होय त्यारे एम कहता होय, नाना बाळकने तमे जोया हशे नीचकामां सूडावता होय त्यारे, सूई जा बाहो आवशे, सूई जा बिल्ली आवशे, मिनी मासी आवशे, अंधारानी माँ आवशे, आवा आवा बीवड़ावाना शब्द आपणने कहता होय। एवो एक एक ગામની અંદર એક વિનુ નામનો છોકરો હતો। નાનો હતો ત્યારે લોકો એને બીવડાવતા, ઘરના લોકો એમાં કે સુઈ જા બાવો આવશે, ભૂત આવશે, એવા બધા શબ્દ સાંભળી સાંભળીને ધીરે ધીરે એના મગજની અંદર બહુ બધી બીક બેસી ગઈ। એક દિવસ પછી તો મોટો થયો, તમારી જેવડો પાંચમા છઠ્ઠા ધોરણની અંદર આવ્યો, પણ નાનપણના સાંભળેલા શબ્દને કારણે એકદમ બીકણ બની ગયો। ક્યાંય જાય નહીં, એકલો જવામાં ડરે, એમાં સૌથી વધારે એને બીક લાગે અંધારામાં જવા। એક દિવસ રાત્રિના સમયે બધા જમવા બેઠા છે, વાળું કરવા બેઠા છે, ત્યાં ઘરમાં ગોળ ખૂટી જાય છે। તો મમ્મી કહે છે વિનુને, અલે વિનુ જા તો કરશન કાકાની દુકાનેથી ગોળ લઈ આવ। જો વિનુ એમ કે હું નહીં જાઉં તો બધા એને હસે, એને હિંમત કરી અને ગયો તો ખરો ગોળ લેવા માટે। જતો હોય રસ્તામાં બીક લાગતી હોય, એટલી બધી બીક લાગે, એટલી બધી બીક લાગે એને, પણ તો પણ જાય છે। એવા સમયે જાય અને રિટર્ન પાછો આવતો હોય છે ને, તે એક દિવાલ પાસે આવે છે ને, તો દિવાલ પાસે જોવે છે કે ઘરની પાછળના ભાગમાં મોટો બધો ભૂત જેવું ઊભું છે। આ મોટા મોટા દાંત છે, આમ નખ કરેલા છે, એટલી બધી તો એને બીક લાગે, એટલી બધી બીક લાગે કે ત્યાંને ત્યાં જ ત્યાંથી એનો પગ પણ ઉપડે નહીં। ઘરના લોકો જમવા બેઠા હતા, બધા જમી રહ્યા, પછી વિનુ ન આવ્યો એટલે એના પપ્પાને ચિંતા થઈ કે મારો છોકરો ગયો ક્યાં, એમ શોધતા શોધતા અને નીકળી પડે છે હાથમાં ફાનસ લઈને। વિનુ, ઓ વિનુ, વિનુ એમ બૂમ મારતા જાય છે અને બધે જોવે છે। ત્યાં જ્યાં મકાન પાસે ઊભો હોય છે ત્યાં એને એના પપ્પાને અવાજ સંભળાય છે, વિનુ વિનુ એમ। થોડીક હિંમત એકઠી કરીને હા બાપા એટલું બોલે છે ત્યાંના પપ્પા ઝડપથી એની પાસે આવે છે અને એની સામે જોઈને પૂછે છે, અરે તું અહીંયા શું કરે છે, ક્યારનો મોકલ્યો તો તને ગોળ લેવા માટે, કેટલો સમય થયો? વિનુ કે ભૂત, એના પપ્પા પૂછે ક્યાં છે ભૂત, તો કે અહીંયા સામે સામે દિવાલમાં બતાવે છે, એના પિતા ફાનસ ઊંચું કરીને બતાવે છે, તો ત્યાં ભૂત નહીં પણ દિવાલમાં એક મોટું ગાબડું પડી ગયું હતું। માટીની લીપેલી ગાર હોય ને એમાંથી ગાબડું પડી ગયું હતું ને આકાર અંધારામાં ભૂત જેવો લાગતો હતો। અને પછી વિનુને હિંમત આવી અને ત્યારથી વિનુની બીક જતી રહી। તો તમે પણ નહીં ડરશો ને આવા શબ્દોથી, અને જોજો નાના બાળકોને પણ સુડાવતી વખતે આવા શબ્દ ન બોલવા જોઈએ એવું આપણા વડીલોને કહેવું જોઈએ। અસ્તુ।